હોવાની વાત ફરી એકવાર સાબિત થઈ છે જેમાં શહેરની એક ખાનગી હોસ્પિટલે દર્દીના જમણા નાકમાં ઊંડે ફસાયેલો આઠ સેન્ટીમીટર નો મસો કોઈ પણ ચેકા કે ટાંકા વિના ગણતરીની મિનિટોમાં બહાર કાઢી દર્દીને નવજીવન આપ્યું હતું આ અંગે ખાનગી હોસ્પિટલના ડોક્ટર હિમાંશુ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટના રહેવાસી લલિતભાઈ વાઘેલા છેલ્લા ચાર છ મહિનાથી શરદીથી નાક બંધ થઈ જવું જેવી તકલીફથી કંટાળી ગયા હતા આ સમસ્યાને કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું હતું અનેક ડૉક્ટરો પાસે આ માટેની દવાઓ લીધા બાદ તેઓ મારી પાસે આવ્યા હતા જેમની દૂરબીન વડે તપાસ કરતાં તેમના જમણા નાકે ઊંડે સુધી એક મસો હોવાનું જોવા મળ્યું હતું તેમજ તે આગળ નાકના ચિત્રથી શરૂ થઈ છેક નાકની પાછળ તાળવા સુધી પહોંચી ગયો હતો જે બાદ દર્દીનું સીટી સ્કેન કરાવતા માલુમ પડ્યું કે તે મસો જમણી બાજુએ સાયનસ અને આખી નાકની જગ્યામાં પ્રસરી ગયેલ છે જેને પગલે દર્દીને ઓપરેશન માટે સમજાવી દૂરબીન અને કેમેરા વડે સ્પેશિયલ મશીન માઇક્રો દેબ્રાઇ વડે અને કુને પૂર્વક કોઈપણ જાતના ચેકા કે ટાંકા વગર ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં આઠ સેન્ટીમીટર જેટલો મોટો મસો બહાર કાઢી દર્દીને યાતના મુક્ત કર્યા હતા જેને પગલે દર્દીના પરિવારે ખૂબ જ આભાર માન્યો હતો નાકની આગળથી શરૂઆત છિદ્રથી શરૂઆત થઈ સાઇનસ સુધી પાછળ જઈ છેક તાળવા સુધી આ મસો જતો હતો અને અંદાજિત સાત થી આઠ સેન્ટીમીટર જેટલો મોટો મસો એનો દુર્બીન વડે કાઢી આપવામાં આવ્યો છે